અત્યારે કોરોના વાયરસ બાબતે ખોટા સમાચાર તેમજ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સામે પોલીસ તંત્ર આકરા મૂડમાં છે. સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ કરી ખોટા સમાચાર વાયરલ કરી સમાજ તેમજ તંત્રમાં ભય ફેલાવનાર તત્વો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક મેસેજ ધાનેરા તાલુકાના વાલેર ગામના યાત્રાધામ સમા સુંદરપુરી મહારાજના નામે વાયરલ થયો છે. અને આ મેસેજમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાલેર ગામના બાપજીનો સવાલ હતો કે કોરોના વાયરસ જતો રહેશે અને ત્યારબાદ જમીનમાંથી કોલસા નીકળશે, અને આ ખોટા મેસેજના પગલે કેટલાક ઈસમોએ પોતાના ઘર આગળ દીવો કરી ખાડો ખોદી કોલસા નીકળ્યા હોવાનો દાવો કરી ફોટા સાથે આ મેસેજ વાયરલ કર્યો છે. ત્યારે આ વાયરલ થયેલા મેસેજની અમારા દ્વારા પૂરી પડતાલ કરવામાં આવી અને ધાનેરા તાલુકાના લોકોમાં વાલેર ગામના સુંદરપુરી મહારાજ પાસે પહોંચી મહંતની આ મેસેજ પ્રત્યે પ્રતિક્રિયા જાણતા મહંત સુખદેવપુરીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો અત્યારે અંધશ્રદ્ધા ફેલાવી મંદિરના નામને પણ બદનામ કરી રહ્યા છે, જેના પગલે મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે આ વાતને ખોટી હોવાનું જણાવી આવા ખોટા મેસેજને વાયરલ કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. તમામ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી સુંદરપુરીજી મહારાજની જગ્યા વાલેરના મહંત સુખદેવપુરી ગુરુ ડુંગરપુરી એવમ કારબારી મહેન્દ્રપુરી ગુરુ સુખદેવપુરી જે ને નર્મ વિનંતી કે આજના વિશ્વની અંદર મહામારી કોરોના રોગનું જે આ ચાલે છે એ વિશે કોઈ પણ પ્રકારનું અંધશ્રદ્ધા ફેલાય તેવું કોઈ પણ નિવેદન આપેલ નથી. તેથી આવી અંધશ્રદ્ધા વિશે કોઈ પણ જગ્યા કે કોઈ મહંતશ્રીઓનું નામ વટાવી અને એવી અફવા ન ફેલાવવા મારી નર્મ વિનંતી, નહીતર વારંવાર આવી ખોટી અફવા ફેલાવવા સાથે ફોજદારી કેસ અને તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી મારી નર્મ વિનંતી. સર્વ પ્રજાને આ જાનની ખાસ નોંધ લેવી જોઈએ.